मध्यकालीन समय में कया कया राजाओं थई गया था तो राजपूत युग त्यारबाद आपणे आगळना लेसन में सीखी गए प्रमाणे सल्तनत काल अने मुगल शासन काल मुख्य हता बराबर। ए सिवाय सोलंकीओनो पण शासन हतुं ए समय गुजरातमां। तो आ समयगाळा दरमियान केटलाक अगत्यना खूब महत्वना स्थापत्यनुं निर्माण थयुं हतुं जे भारतमां पण घणा स्थापत्य तो देश विदेशमां पण प्रख्यात छे। तो एवा स्थापत्यमां आपणे राजपूत युग दरमियान थयेला स्थापत्य अने सल्तनत काळ दरमियान थयेला स्थापत्य विशेनी चर्चा गया विडियोमां आपणे करी रह्या छीए। હવે આ વિડિયોમાં આપણે મુગલ સામ્રાજ્ય દરમિયાન જે સ્થાપત્યનું નિર્માણ થયું હતું એના વિશેની ચર્ચા કરીશું। આપણે જોયું કે મુગલ સામ્રાજ્ય છે તો એ સમયગાળા દરમિયાન સ્થાપત્ય ક્ષેત્રે એના સિવાય સંગીત ત્યારબાદ સાહિત્ય અને કલા ક્ષેત્રે પણ સારો એવો વિકાસ થયો હતો અને સ્થાપત્ય ક્ષેત્રે એકદમ જે એ સમયની સ્થાપત્ય કલા હતી એ વિશિષ્ટ હતી અને મુગલ સ્થાપત્ય કલા એક ખાસ પ્રકારની હતી। એનો એક વિશિષ્ટ નમૂનો છે હુમાયુનો મકબરો એનું વિશિષ્ટ ઉદાહરણ ગણાય છે। એ સિવાય પણ આ સમયગાળા દરમિયાન અનેક સ્થાપત્યોનું નિર્માણ થયું હતું જેમ કે અકબર દ્વારા આગ્રામાં કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ફતેપુર સિક્રીમાં પણ કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું। એ સિવાય ફતેપુર સિક્રીમાં બુલંદ દરવાજા નામે એક વિશાળ દરવાજાનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે ભારતનો સૌથી મોટો દરવાજો ગણવામાં આવે છે। તો અકબરના શાસનકાળ દરમિયાન એ સિવાય શેર શાહનો સસ્તા નામનો મકબરો પણ સ્થાપત્ય કલાનો એક ઉત્કૃષ્ટ નમૂના સ્વરૂપ છે કે જે શેર શાહના મકબરો છે તે। એ સિવાય મુગલ શાસનકાળ દરમિયાન બાગ બગીચાઓની વિશિષ્ટ પરંપરા શરૂ થઈ હતી। એ સમય પહેલા જે રાજ્યો આવ્યા એ બંધાવતા હતા પણ એમાં મુખ્યત્વે શું હતું તો એમાં મુખ્યત્વે ગુંબજો હતા, મહેલો, કિલ્લાઓ કે રાજપૂત યુગ દરમિયાન તો મંદિરો, વાવો, કુવાતરા આ બધાનું નિર્માણ થતું હતું પણ મુગલ શાસનકાળ દરમિયાન બાગ બગીચાઓ બનાવવાની એક વિશિષ્ટ પરંપરા શરૂ થઈ હતી અને એમાં કાશ્મીરનો નિશાળ બાગ લાહોરનો શાલીમાર બાગ અને આગ્રાનો આરામ બાગ એ ખૂબ મહત્વ ધરાવે છે। આ બાગ બગીચાઓ છે તે ફક્ત નાના મોટા ગાર્ડન છે તો વિશાળ હોય છે એની અંદર વિવિધ પ્રકારના ફૂલોને બધું જોવા મળશે। ત્યાં તમે જાઓ છો તો તમને ખૂબ મજા આવશે। ખૂબ વિશાળ બગીચાઓનું બાંધકામ હતું અને એની પરંપરા મુગલ સામ્રાજ્ય દરમિયાન શરૂ થઈ હતી। એ સિવાય શાહજહાનનો સમય છે એને મુગલ સામ્રાજ્યમાં સ્થાપત્ય કલાનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે। શાહજહાનનો સમય છે એને મુગલ સામ્રાજ્યમાં સ્થાપત્ય કલાનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે શાહજહાન છે એને ઘણી એવી ઇમારતોનું નિર્માણ કરાવ્યું હતું જે વિશ્વમાં પ્રખ્યાત થઈ એમાંની એક છે તાજમહેલ। આગ્રામાં યમુના નદીના કિનારે આવેલો તાજમહેલ એ વિશ્વની અજાયબીઓમાં અને વિશ્વની સાતમી અજાયબી તરીકે એને ઓળખવામાં આવે છે। એ સ્થાપત્ય કળાનું એક અલૌકિક ઉદાહરણ છે અને એ એટલું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કે દેશમાંથી બધે એને જોવા માટે લોકો આવે છે અને જે તાજમહેલ છે એ વિશ્વની સાતમી અજાયબી તરીકે ઓળખવામાં આવે છે। તાજમહેલનું નિર્માણ શાહજહાને પોતાની પત્ની નૂરજહાનની યાદમાં કરાવ્યું હતું નૂરજહાનની મુમતાજ મહલની યાદમાં કરાવ્યું હતું। એ સિવાય શાહજહાએ દિલ્હીમાં લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું અને એ કિલ્લો છે આખો લાલ પથ્થરોથી બનાવવામાં આવે છે અને એને લાલ કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે અને એની અંદર દીવાને આમ દીવાની ખાસ અને રંગમહલ જેવી ઇમારતોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે અને આ બધા નિર્માણમાં સોનાના, ચાંદીના અને કિંમતી પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ મુગલ સામ્રાજ્ય દરમિયાન ઘણા બધા આવા સ્થાપત્યોનું નિર્માણ કરવામાં આવ્યું છે। એ સિવાય લાલ કિલ્લાની અંદર મયુરાસન પણ એમણે બનાવડાવ્યું હતું અને આ લાલ કિલ્લા પરથી હાર પણ દર
પંદરમી ઓગસ્ટના દિવસે આપણા જે પ્રધાનમંત્રી છે એ રાષ્ટ્રધ્વજ ફરકાવે છે, દિલ્હીમાં આવેલો છે અને લાલ કિલ્લા પરથી આપણા દેશના ભારત દેશના પ્રધાનમંત્રી છે એ દર પંદરમી ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. તો આ તો મુગલ સામ્રાજ્ય દરમિયાન થયેલા કેટલાક સ્થાપત્ય. એ સિવાય શીખ ધર્મનું મહત્વનું સ્થાન અમૃતસરમાં આવેલું સુવર્ણ મંદિર, જેને આપણે ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખીએ છીએ, તો એનું નિર્માણ પણ આ સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું હતું અને એ પણ શીખ ધર્મના લોકો માટે ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. તો આના સિવાય પણ ઘણા સ્થાપત્યો, ઘણા દરવાજા છે, કિલ્લાઓનું નિર્માણ મુગલ સામ્રાજ્યકાળ દરમિયાન થયું હતું. પણ આજે આપણે ચર્ચા કરી છે કે હુમાયુનો મકબરો, સસારામનો મકબરો, તાજમહેલ છે, ત્યારબાદ લાલ કિલ્લો, તો એ દેશ વિદેશમાં જાણીતા સ્થાપત્યો છે. ત્યારબાદ શીખ ધર્મનું અમૃતસરમાં આવેલું સુવર્ણ મંદિર, એની સ્થાપના પણ આ સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી. ત્યારબાદ હવે આપણે જોઈશું ગુજરાતના સ્થાપત્યો. આપણે અત્યાર સુધી ચર્ચા કરી કે ભારતમાં મધ્યયુગ દરમિયાન કયા સ્થાપત્યોનું નિર્માણ થયું હતું, રાજપૂત યુગ દરમિયાન, સલ્તનત યુગ દરમિયાન અને ત્યારબાદ મુગલ સામ્રાજ્ય દરમિયાન. અને આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં સોલંકી યુગ જે હતા એમનું શાસનકાળ હતું. તો આ સમયગાળા દરમિયાન ભારતમાં ગુજરાતમાં કયા સ્થાપત્યોનું નિર્માણ થયું, એમાં પણ મુખ્યત્વે સોલંકીઓના સમયગાળા દરમિયાન, એ સમયગાળાને ભારત ગુજરાતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. તો હવે આપણે આગળ જોઈએ કે ગુજરાતના સ્થાપત્યો, આપણે જોયા કે ભારતમાં અલગ અલગ જગ્યાએ કયા સ્થાપત્યોનું નિર્માણ કરાયું અને હવે આપણે મુખ્યત્વે ગુજરાતના સ્થાપત્યો વિશે ચર્ચા કરીએ. હવે જોઈએ આપણે ગુજરાતના સ્થાપત્યો. આગળ આપણે જોયા કે ભારતમાં કયા કયા સ્થાપત્યોનું નિર્માણ થયું હતું. એ સિવાય મધ્યયુગના સમયગાળા દરમિયાન ગુજરાતમાં સોલંકી વંશના શાસનકાળમાં ખૂબ મહત્વના અને ખૂબ વિશિષ્ટ, એકદમ ઉત્કૃષ્ટ નમૂના ગણાય એવા કેટલાક સ્થાપત્યોનું નિર્માણ થયું હતું, જેમાં 11મી સદીમાં રાજા ભીમદેવ દ્વારા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર અને મોઢેરાનું સૂર્ય મંદિર, એ પણ એક અગત્યના સ્થાપત્યો ગણવામાં આવે છે. સોમનાથ મંદિર, આપણે જોયું કે સોમનાથ મંદિર ઉપર એ સુવર્ણ મંદિર હતું એવું કહેવામાં આવે છે અને એના કારણે ત્યાં ધન સંપત્તિ લૂંટવા કે ઘણા વિદેશીઓએ આક્રમણો કર્યા અને એને લૂંટી લીધું અને ભીમદેવના સમયે રાજા ભીમદેવે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એ સિવાય એ સમયે આપણે મોઢેરામાં, મહેસાણા જિલ્લામાં જે મોઢેરા આવેલું છે, પાટણથી એકદમ નજીકમાં છે આપણે, તો ત્યાં સૂર્ય મંદિરની રચના કરવામાં આવી છે. મોઢેરાનું સૂર્ય મંદિર ખૂબ જાણીતું છે અને એક વિશિષ્ટ સ્થાપત્ય કલાનો નમૂનો ગણાય છે. આ સૂર્ય મંદિરની રચના એવી છે કે એનું જે પૂર્વ દ્વાર છે, આપણે જોઈએ છીએ કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, તો સૂર્ય મંદિરમાં જે પૂર્વ દ્વાર છે ત્યાં એની રચના એવી રીતે કરવામાં આવી છે કે જ્યારે સૂર્ય ઉગે છે અને એનું કિરણ મંદિરમાં પ્રવેશે છે ત્યારે એ મંદિરમાં ગર્ભગૃહની અંદર આવેલી જે સૂર્યનારાયણની મૂર્તિ છે એના મુગટમાં આવેલા મણીને, જે રત્નમણી છે, સીધું કિરણ એની ઉપર પડે છે. આપણે જોઈએ કે મંદિર અને એની અંદર ગર્ભગૃહ અને એની અંદર મૂર્તિની ઉપર મુગટ અને એમાં આવેલા રત્નમણીમાં એ સૂર્યનું કિરણ સીધું પડે છે અને જ્યારે રત્નમણી પર પડે છે ત્યારે આખું ગર્ભગૃહનું જે વાતાવરણ છે એકદમ આહલાદક બની જાય છે. તો તમે વિચારો કે હાલ આપણે આટલા સાધનો છે, શસ્ત્રો છે, એ સમય તો આવું કાંઈ નહોતું, છતાં પણ એક વખતના કારીગરો પણ કેટલા ઉત્કૃષ્ટ હશે કે સૂર્ય મંદિર બનાવ્યું કે જેવો સૂર્ય ઉગે છે એનો પ્રકાશ જેવો મંદિરમાં પ્રવેશે છે એવું પહેલું જ કિરણ એ ભગવાનની મૂર્તિ ઉપર પડે છે અને એમાં પણ મૂર્તિમાં મુગટમાં આવેલા રત્નમણીમાં પડે છે. એ સૂર્ય મંદિરની આગળ જળકુંડ આવેલો છે, તમે હાલ જોજો, એકદમ મસ્ત મંદિર છે. તમે એમ તો ઇતિહાસ વાંચીને જાઓ ને તો તમને મંદિર જોવાની પણ મજા આવશે. સૂર્ય મંદિરની આગળ શું આવેલું છે, જળકુંડ આવેલો છે અને એની ફરતે જળકુંડમાં ચારે બાજુએ 108 જેટલા મંદિરો આવેલા છે, નાના નાના. અને જ્યારે સંધ્યા આરતી થાય છે ત્યારે દરેક મંદિરમાં જ્યારે લીલા કરવામાં આવે છે એટલે એ સમયે મંદિર એકદમ વિશિષ્ટ લાગે છે.
કે મંદિર છે, આરતી થાય છે, એની આસપાસ 108 નાના મંદિરો છે, દરેકમાં દીપોત્સવ કરવામાં આવે છે. અને એ જે નજારો હોય છે, એ વખતનું જે દ્રશ્ય છે, ખૂબ આહલાદક હોય છે. એ સિવાય સોમનાથનું મંદિર છે કે પણ એનું પણ ખાસ મહત્વ છે કે આપણે જોયું કે 12 જ્યોતિર્લિંગો છે. 12 જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ એ સોમનાથનું મંદિર ગણવામાં આવે છે. અને જેનું જીર્ણોદ્ધાર તે 1951માં ફરીથી કરવામાં આવ્યો હતો. એ પહેલા રાજા ભીમદેવે એનું જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને 1951માં એનું ફરીથી નવનિર્માણ કરવામાં આવ્યું. કેમ કે જે સોમનાથનું મંદિર છે એની પર ઘણા વિદેશી આક્રમણો થયા છે અને એમણે મંદિરને કેટલો ભાગ તોડી કાઢ્યો છે, નુકસાન પહોંચાડ્યું છે, એમાંથી ધન સંપત્તિ લૂંટી લીધી હતી. ત્યારબાદ જોયું મોઢેરાનું સૂર્ય મંદિર. એ પછી આવે છે કે જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો. જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો જેને ગિરિદુર્ગ તરીકે ઓળખવામાં આવતો હતો પહેલાના સમયમાં, અને રાખ હેંગાર દ્વારા એ કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઉપરકોટનો કિલ્લો જે સમય ગિરિદુર્ગ તરીકે ઓળખાતો હતો અને એમાં પાણીની વ્યવસ્થાનું અવટ ના પડે પાણીની વ્યવસ્થા માટે અડીકડીની વાવ અને નવગણ કુવાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને એવું કહેવામાં આવે છે અડીકડીની વાવ અને નવગણ કુવો જ્યારે ન જોયો તે જીવતો મોહ, એના માટે એવું પણ કહેવામાં આવે છે કે અડીકડીની વાવ અને નવગણ કુવો જ્યારે ના જોયો હોય એ જીવતો મોહ. તો રાખ હેંગાર દ્વારા આ કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેને ઉપરકોટનો કિલ્લો કહેવામાં આવે છે, જેને એ વખતે ગિરિદુર્ગ તરીકે ઓળખવામાં આવતો હતો. એ સિવાય રાણીની વાવ, આનાથી તો આપણે બધા પરિચિત છીએ, આપણા પાટણમાં આવેલી રાણીની વાવ એ સ્થાપત્યકલાનો એક ઉત્કૃષ્ટ નમૂનો ગણવામાં આવે છે અને એની સ્થાપના એક રાણી દ્વારા કરવામાં આવી હતી. ભીમદેવના મૃત્યુ પછી એમની રાણી ઉદયમતીએ આ વાવ બંધાવી હતી. એ 7 માળની આ વાવ એ પાણીની સમસ્યાને હલ કરવાના હેતુથી બંધાવવામાં આવી હતી. કેમ કે પહેલાના રાજાની જેમ રાણીઓ પણ શું હતી, પ્રજા કલ્યાણના કાર્યો માટે તત્પર રહેતી હતી. અને ભીમદેવના મૃત્યુ પછી એમની રાણી ઉદયમતીએ 7 માળની રાણીની વાવ બંધાવી હતી. અને એમાં જે સ્થાપત્યના નમૂના છે, જે કોતરણીઓ છે, એટલું ઉત્કૃષ્ટ છે કે યુનેસ્કો દ્વારા એને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે એને જાહેર કરવામાં આવી છે. એટલે એનો વધારે વિકાસ થયો છે, એનું સંરક્ષણ થાય છે. એ સિવાય બીજા આવા રાણી થઈ ગયા મીનળદેવી. તો રાણી મીનળદેવી એ પણ પ્રજા કલ્યાણ માટે અને પ્રજાને પાણીની સમસ્યા દૂર કરવા માટે ધોળકામાં મલાવ અને વિરમગામમાં મુનસર તળાવનું બાંધકામ કરાવ્યું હતું. અને રાણી મીનળદેવી પણ પ્રજા કલ્યાણ કાર્ય માટે ઉત્કૃષ્ટ રહેતી હતી. એમણે ધોળકામાં મલાવ અને મુનસર તળાવનું નિર્માણ કરાવ્યું હતું. ત્યારબાદ છે એમનો પુત્ર સિદ્ધરાજ જયસિંહ. તો સિદ્ધરાજ જયસિંહ સિદ્ધપુરમાં રુદ્ર મહાલ જે હાલ પણ છે તેનું નિર્માણ કરાવ્યું હતું. હાલ એ આખો નથી, એવું કહે છે. રુદ્ર મહાલ એ 7 માળનો હતો. હાલ એનો એક જ માળ જોવા મળે છે અને એમાં સ્તંભો અને તોરણો દ્વારા એની રચના કરવામાં આવી હતી. એ સિવાય વડનગરમાં આવેલું કીર્તિ તોરણ અને સર્વનિષ્ઠા તળાવ એ પણ આપણે જોઈએ છીએ કે અત્યારે એનો ઘણા બધા ભાગ ખંડિત થઈ ગયેલા હોય છે, છતાં પણ તમે જો તમને એમાં ઇન્ટરેસ્ટ હોય, તમે ધ્યાનથી જુઓ છો તો એક સ્થાપત્ય કલાના બે મૂળ નમૂના હોય છે. એમાં જે કલાકૃતિઓ કરી છે કે પથ્થરમાં એમણે છીણીની મદદથી એ વખતના કારીગરોએ જે મૂર્તિઓ બનાવી છે, જે કારીગરી કરી છે, એકદમ ઉત્કૃષ્ટ પ્રકારની છે. આ હતું આપણે સોલંકી કાળ દરમિયાન થયેલા નિર્માણો જોયું. એ સમયગાળા દરમિયાન આપણે જોયું કે દિલ્હી સલ્તનત કાળ દરમિયાન પણ આપણા ગુજરાતમાં પણ ઘણા એવા સ્થાપત્યોનું નિર્માણ થયું છે. તો દિલ્હી સલ્તનત કાળ દરમિયાન આ જોયું. સોલંકી કાળ દરમિયાન સોલંકીઓનો જે સમય છે
ગુજરાતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે, કારણ કે એ સમય ઉત્કૃષ્ટ સ્થાપત્યો નહીં પણ દરેક ક્ષેત્રે ગુજરાત આગળ પડતું હતું, દરેક ક્ષેત્રે સમૃદ્ધ હતું, પ્રજા પણ એટલી સુખી અને શાંતિથી જીવન જીવતી હતી. એ સિવાય પણ ગુજરાતમાં આવા અનેક સ્થાપત્યોનું સલ્તનત કાળ દરમિયાન પણ નિર્માણ થયું હતું. એ સિવાય જૈન ધર્મના પણ ઘણા સ્થાપત્યોનું નિર્માણ થયું હતું, પરંતુ એ વિશેની ચર્ચા હવે આપણે આના પછીના વિડીયોમાં કરીશું. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ.